ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે હવે ભાજપ બાદ ગુજરાત કોંગ્રેસે પણ ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। કોંગ્રેસ દ્વારા ગુજરાતની તમામ 182 બેઠકો પર પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। જંબુસર નગરના સ્વામિનારાયણ મંદિરે આયોજિત કોંગ્રેસની બેઠક બાદ પરિવર્તન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન થયું હતું। કોંગ્રેસ દ્વારા આ પરિવર્તન યાત્રામાં ભાજપ સરકાર વિરુદ્ધ અલગ અલગ મુદ્દાઓ સાથે લોકોને મળી પોતાનો પ્રચાર કરવામાં આવનાર છે, ત્યારે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આમોદ વાગરા અને દયાદારા થઈ ભરૂચ શહેરમાં આવી પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સમગ્ર યાત્રા દરમિયાન કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેર, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। परिवर्तन यात्रा का मुख्य उद्देश्य है कि 27 साल से भाजपा का करप्शन और कमीशन की जो सरकार चल रही है, जिसने गुजरातियों को कुछ नहीं दिया है, जिसने अशिक्षा बढ़ाई है, जिसने बेरोजगारी बढ़ाई है, जिसने महंगाई बढ़ाई है, जिसकी आंखों और कान के और नाक के नीचे पुल टूट जाता है और 150 लोगों की मौत हो जाती है, ऐसी सरकार को उतार फेंकना है, परिवर्तन करना है, कांग्रेस की सरकार बनानी है जिससे आपके हक और हुकूक की बात हो। मुझे तो लगता है 182 की 182 मिलेंगी, आपको कोई शक है क्या इस पर? તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની હાજરીમાં જ પરિવર્તન સંકલ્પ યાત્રાને આંતરિક યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી અનુસાર આમોદ નજીક યાત્રાના રૂટને લઈને કોંગ્રેસના જ બે નેતાઓના જૂથ બાખડી પડ્યા હતા। જો યાત્રા આ રૂટ પરથી ગઈ તો કોઈ નહીં આવે અને યાત્રા તો અહીંયા જ થઈને જશે જેવી બાબતે બે જૂથના કેટલાક કાર્યકરોએ કોંગ્રેસમાં આંતરિક મતભેદ કેટલી અને કઈ હદે છે તે અંગેના પુરાવા જાહેર રસ્તા ઉપર આપી દીધા હતા। એક સમય હતો કે કોંગ્રેસ દિગ્ગજ નેતા મરૂમ અહેમદ પટેલ જાહેર સભાઓના સંબોધન કરતા હતા કે કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવે છે અને એવી બાબતોને હવે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભરૂચ ખાતે કોંગ્રેસની આ યાત્રામાં સામેલ થયેલ આંતરિક ઘમાસાર બાદથી જોઈ શકાય છે। તો બીજી તરફ વાયુ વગે પ્રસરેલા કોંગ્રેસના આંતરિક મતભેદના સમાચારો બાદથી કોંગ્રેસ વિરોધી પક્ષો પણ અંદરોઅંદર ગેલમાં હોય તેમ અહીં ચર્ચાઈ રહ્યું છે। પરંતુ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સમિતિ દ્વારા અમારે પ્રદેશ સમિતિ દ્વારા સીધો રૂટ મળેલો હતો। જિલ્લા પ્રમુખનો રૂટ અમને ખબર નહીં, જિલ્લા પ્રમુખ સીએ અમારી સાથે પરામર્શ કર્યા વગર આમોદ ખાતે કોંગ્રેસ કાર્યકરો ગ્રહણ હતું। કોંગ્રેસ કાર્યકરો ગ્રહણ હતો, મારા મત વિસ્તાર છે, મને પણ આનંદ થાય, એમાં અમે પણ હાજરી આપેલ, પરંતુ અમે ત્યાં ચોકડી પર ઊભા હતા, ચોકડી પર અમે ઓખાતે ઊભા હતા, ત્યાં જવાનું અમે બધી ગાડીઓ આવતી હતી એટલે ગાડીને રાહ જોઈને ઊભા હતા। એટલામાં કેટલા સુમનભાઈ અને કેટલા આગેવાનો દ્વારા મુસ્તાકભાઈ સાથે બાઇક પર બેઠો હતો, આવીને ત્યારે સીધો હુમલો અમારી પર કરવામાં આવ્યો, જે હુમલો કરવા તો મારી નાખવા જેવો અમારી પર હુમલા કર્યો। ધારાસભ્ય કોણ છે કે તને પતાવી દેવા હોય તને મારી નાખવામાં આવશે, તને સીધો રૂટ કોને કીધો છે? સીધા રૂટની કે વાંકા રૂટની અમને ખબર નથી। ત્યાં પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ઓપનિંગ થયું હતું, મને પણ આનંદ થાય, અમને આમંત્રણ ના હતું, હું પણ જાત ખબર હતો, એટલે આ નિંદ્ય બાબત છે। આ લોકો દ્વારા જંબુસરમાં જે આયોજન થયું એનાથી કેટલાક ટીકુર વંશો નારાજ થઈને કેટલાક લોકોને ઈશારો આપીને, ઉસ્માનભાઈ જેવા લોકોને ઈશારો આપીને ભાઈ એમની પર હુમલો કરો, એ જિલ્લા પ્રમુખ પર અને સીધા ટીકુર વંશો પર હું સીધો એને આરોપ કરું છું, એવા લોકોને પાર્ટીમાં એવા લોકો અધિકાર નથી। જે રીતે આ રીતે જો આપણે જાહેર જવા પ્રાય લોકો આવું કરશે તો પ્રજાનું શું થશે? એટલે મારી ખાસ પ્રદેશ સમિતિને વિનંતી છે કે આની અમે પગલાં લો, નહીંતર અમે પણ આની અમે પ્રદેશ સમિતિમાં આવીને એક બે દિવસની અંદર પ્રદેશ સમિતિના એમના દ્વારા આયોજન કરીને અમે ત્યાં ધરના પર બેસીશું। આ દિવસમાં આ જિલ્લા પ્રમુખ પર પગલાં લેવામાં નહીં આવે તો અમે સખત અમારો સમાજ પૂરી સમાજ એને અમે પગલાં લેવામાં આવશે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।